मित्रों आज आप धोरण सात ना गणित में चेप्टर नंबर बे अपूर्ण और दशांश संख्याओं की बात करें। अपने आगळना वीडियो में बात करी कि एक स्वाध्याय एक पॉइंट बे पॉइंट एक और बे पॉइंट बे में एक थी छ दाखला की बात करी। हम दाखला नंबर नेक्स्ट दाखला नंबर सात जो ये अंदर शू कह मांगे कीधु है कि बे पूर्णाक त्रण छेद में चार चार पूर्णाक बे छेद में नौ बने एक छेद में बे भाग करने कीधा चार आंसर अंश मोटो मिश्र पूर्णांक में फेरव पड़े तो आठ एका ने आठ एका आठ के भेटा त्रण तो त्रण छेद एक पूर्णांक त्रण छेद आठ एका आठ आठ प्लस त्रण अग्यार मिली गया आंसर जो हे इमानी में बीजो कीधु के कीधा था चार पूर्णांक बे छेद नौ एना के कीधा था अपने बने बने के कीधा एक छेद में बे भाग करवाना कीधा छेद नानो छे अंश मोटो छे तो नौ दू अठार એટલે કે બે ગુણા એક ના છેદમાં નવ બે ગુણા એક ના છેદમાં નવ એટલો આન્સર મળશે બે ગુણા એક ના છેદમાં નવ આમાંનામાં એ દાખલો આપણે કમ્પ્લીટ કરી એવી જ રીતે આપણને બી દાખલો આપ્યો છે એના પાછો કીધું કે ત્રણ ગુણા પાંચ ના છેદમાં છ અને નવ ગુણા બે ના છેદમાં ત્રણ બંનેના કેટલા ભાગ કરવાના હતા આમાં કેમ એક ના છેદમાં બે હતા એવી જ રીતે આમાં કેટલા છે પાંચ ના છેદમાં આઠ જો એ આપણે દાખલો આગળનો ગણો એ જ રીતે આ દાખલો ગણવાનો 3 5 ના છેદમાં 6 કેટલા ભાગ કરવાના કીધા છે 5 ના છેદમાં 8 તો 5 ના છેદમાં 8 6 ને 3 એટલે 6 3 ને 18 18 + 5 18 ને 5 કેટલા થશે 23 ના છેદમાં 6 5 ના છેદમાં 8 23 * 5 23 ગુણ્યા 5 એટલે કેટલા થશે 23 ગુણ્યા 5 115 23 ગુણ્યા 5 એટલે કેટલા થશે 115 5 તેરી ને જો 5 તેરી 15 નો 5 રો વધી આવશે 1 5 ગુણે 10 ને 1 વધી એટલે કે 11 115 ના છેદમાં 6 ગુણ્યા 8 6 6 ગુણ્યા 8 એટલે 8 6 કેટલા થશે 8 6 48 115 ના છેદમાં 48 છેદ કેવો છે નાનો અંશ કેવો છે મોટો તો આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડશે 115 ને 48 વડે ભાગીએ એટલે કે 48 નું 96 એટલે કે 2 પૂર્ણાંક કેટલા ઘટશે 96 96 માં 115 માં કેટલા ઘટશે તો કે 19 કે 2 પૂર્ણાંક 19 ના છેદમાં 48 2 પૂર્ણાંક 19 ના છેદમાં 48 ને આમાંનામાં આપણને કીધું હતું 9 પૂર્ણાંક 2 ના છેદમાં 3 એના કેટલા ભાગ કરવાના હતા 5 ના છેદમાં 8 જોઈએ હવે
અને પેલા આપણે 9 ગુણ્યા 3 એટલે કેટલા થશે 27 27 ને 2 29 29 ના છેદમાં 3 ગુણ્યા 5 ના છેદમાં 8 29 ગુણ્યા 5 29 ગુણ્યા 5 એટલે કેટલા થશે 145 નો ખબર હોય તો આપણે બાજુમાં ગુણાકાર કરી નાખવાનો 29 ગુણ્યા 5 એટલે કે 145 ના છેદમાં 8 ગુણ્યા 3 એટલે કે 8 ફેરી ને 24 છેદ કેવો છે નાનો અંશ કેવો છે મોટો તો આપણે આને શું કરવું પડશે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડશે 145 ને 24 વડે ભાગશો એટલે કેટલા થશે 6 ગુણ્યા કેટલા થશે જો 145 ને આપણે 24 વડે ભાગશો એટલે 6 ગુણ્યા 1 છેદમાં 24 એટલે કે 24 ગુણ્યા 6 એટલે 144 144 પ્લસ 1 એટલે 45 એટલે 45 ના છેદમાં 24 24 ગુણ્યા 6 કરશો એટલે 144 મળશે એમાં 1 ઘટશે એટલે 145 એટલે 1 અહીં લખશો બાકીના 24 છેદમાં 6 ગુણ્યા 1 ના છેદમાં 24 જોઈએ હવે દાખલા નંબર નેક્સ્ટ આ દાખલો પહેલા સમજાઈ ગયો બધાને જો શું કીધું તો 2 ગુણ્યા 3 ના છેદમાં 4 અને 4 ગુણ્યા 2 ના છેદમાં 9 બંનેના કેટલા ભાગ કરવાના હતા 1 ના છેદમાં 2 આમાં 3 ગુણ્યા 5 ના છેદમાં 6 અને 9 ગુણ્યા 2 ના છેદમાં 3 બંનેના કેટલા ભાગ કરવાના હતા 5 ના છેદમાં 8 સિમ્પલ રીતે આવી રીતે આપણે એનો શું કરવાનું પહેલા સાદો રૂપ આપી દેવાનું પછી જો અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી નાખવાનું જોઈએ આપણે દાખલા નંબર નેક્સ્ટ 8 જોઈએ એની અંદર રકમ શું કહેવા માંગે છે વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા કોણ કોણ વિદ્યા અને પ્રતાપ બંને પિકનિક માટે ગયા તેમની માતાએ તેમને વોટર બેગમાં 5 લિટર પાણી ભરીને આપ્યું તેમની માતાએ તેને કેટલું 5 લિટર પાણીને બોટલમાં ભરીને આપ્યું તેમાંથી વિદ્યાએ બેના છેદમાં 5 ભાગનું પાણી પીધું વિદ્યાએ કેટલું પાણી પીધું બેના છેદમાં 5 ભાગનું પાણી પીધું પ્રતાપે બાકીનું પાણી પીધું એટલે બાકીના ભાગનું પાણી કોને પીધું પ્રતાપે પીધું તો એની અંદર બે પ્રશ્ન કર્યા આપણે શું કીધું કે વિદ્યાએ કેટલું પાણી પીધું અને પ્રતાપે કેટલા ભાગનું પાણી પીધું જોઈએ આપણે કે એની અંદર શું કીધું હતું કે ટોટલ 5 લિટર પાણી એમની માતાએ આપેલું હતું પિકનિક માટે ગયા એટલે કેટલા લિટર આપ્યું 5 લિટર પાણી આપ્યું એમાં વિજયે કેટલું બધું પાણી પીધું બેના છેદમાં 5 જેટલા ભાગનું પાણી પીધું અને બાકીનું ભાગનું પાણી પ્રતાપે પીધું તો આપણને કીધું હતું કે વિજયે કેટલું પાણી પીધું એટલે આપણને બેના છેદમાં 5 જેટલા ભાગનું પાણી પીધું હતું તો આપણે લખ્યું કે ટોટલ કુલ આમાં આપણે પાણી કેટલું હતું કુલ 5 લિટર પાણી તો કુલ પાણી કેટલું હતું કુલ 5 લિટર પાણી હતું રેડી કુલ કેટલા લિટર પાણી હતું કુલ 5 લિટર પાણી હતું એમાંથી વિદ્યાએ પીધેલું પાણી વિદ્યાએ પીધેલું પાણી વિદ્યાએ કેટલું પીધું હતું 2 ના છેદમાં 5 તો કે 2 ના છેદમાં 5 ભાગનું પાણી કોને પીધું હતું વિદ્યાએ પીધેલું હતું એમાંથી આપણને શું કીધું કેટલું પાણી પીધું એમ કીધું હતું એના કુલ લિટર કેટલા હતા કુલ કે 5 તો કે 5 અને કેટલા લિટર પાણી પીધું આપણે મેળવવાનું કીધું છે આપણને ભાગનું આપી દીધું કે 2 ના છેદમાં 5 ભાગનું પાણી પીધું પણ કેટલા લિટર પીધું આપણે મેળવવું છે તો 5 લિટર હતું પણ ટોટલ તો ટોટલ 5 કેટલા ગયા એને ગુણ્યા 5 તો 5 5 કેન્સલ તો કેટલા આવી જાય તો કે 2 2 લિટર પાણી વિદ્યાએ પીધું તો બાકીનું કેટલું બધું 3 3 લિટર ઓલરેડી આપણે ખબર પડી જાય પ્રતાપે પીધું છે જોઈએ તો આગળ આપણે નેક્સ્ટમાં શું કહેશે કે વિદ્યાએ કેટલું પાણી પીધું તો કે લખો ને વિદ્યાએ વિદ્યાએ 2 લિટર પાણી પીધું જોઈએ હવે નેક્સ્ટ બીજું શું કીધું પ્રતાપે કેટલા ભાગનું પાણી પીધું આમાં શું કીધું કેટલા ભાગનું ટોટલ કેટલા લિટર પાણી હતું 5 લિટર ટોટલ 5 બરાબર ટોટલ પાણી કેટલું હતું 5 એટલે 5 સોરી એક મિનિટ પ્રતાપે પીધેલું પાણી આપણે કીધું હતું તો પ્રતાપે પીધેલું પાણી પ્રતાપે પીધેલું પાણી ટોટલ કેટલું હતું 5 લિટર એમાંથી 2 લિટર પાણી તો આપણે વિદ્યાએ પી લીધેલું તો માઈનસ આપણે 2 બાદ કરી દઈએ એટલે વધેલું કેટલું આવ્યું 3 લિટર આવ્યું 3 લિટર પાણી પ્રતાપે પીધું એટલે લખવાનું નીચે કે 3 લિટર પાણી પ્રતાપે પીધું હશે
કેટલા લીટર પાણી 3 લીટર પણ આપણને શું કીધું તું પ્રતાપે કેટલા ભાગનું પાણી પીધું આપણને કેટલા ભાગનું પૂછેલો એ કેટલા લીટર પૂછ્યું નથી તો આપણે આને ટોટલ જેટલું હોય 3 લીટર કીધું તું ટોટલ હોય એટલે આપણે ભાગી નાખવાનું 3 ના છેદમાં 5 તો કેટલા કેટલા ભાગનું પાણી પીધું 3 ના છેદમાં 5 ભાગનું પાણી પાણી પ્રતાપે પીધું પ્રતાપે બાકીના ભાગનું પાણી પીધું તો વિજય કેટલું પાણી પીધું એટલે કેટલા લીટર પાણી વિજય પીધું આપણને પૂછેલું છે તો ટોટલ કેટલા લીટર પાણી હતું 5 લીટર એમાંથી વિજય પીધેલું પાણી આપણે મેળવવાનું હોય તો 2/5 ભાગ હતો ટોટલ કેટલા લીટર હતો પાણી 5 તો 5 કેન્સલ વિજય કેટલા આવી તો 2 લીટર પાણી વિજય પીધેલું હતું તો વિજય કેટલું પાણી પીધું મળી ગયું બીજો સેકન્ડ પ્રશ્ન એવો હતો કે પ્રતાપે કેટલા ભાગનું પાણી પીધું સેકન્ડ પ્રશ્ન એવો હતો કે પ્રતાપે કેટલા ભાગનું પાણી પીધું કેટલા લીટર પાણી પીધું એ આપણને પૂછ્યું નથી તો પ્રતાપે પીધેલું પાણી ટોટલ કેટલા લીટર હતું 5 એમાંથી વિજય પીધેલું બાદ કર્યું એટલે આપણને કેટલા લીટર વધે આપણને ખબર પડી જશે 3 લીટર મળ્યું પ્રતાપે 3 લીટર પાણી પીધું પણ કેટલા ભાગનું પીધું એટલે કે એના ડિવાઈડ કરવા પડશે 3 આન્સર મળ્યો આપણને 3 લીટર પીધું એના ડિવાઈડ બાય 5 એટલે ટોટલ કેટલું પાણી હતું 5 લીટર 3 ના છેદમાં 5 ભાગનું પાણી પ્રતાપે પીધું હશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો